વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના હિતધારકોને ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે તેઓ ગ્રીન એનર્જી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો પર વેબીનારને સંબોધિત કરી રહ્યા હતા ગ્રીન ગ્રોથ વેબિનારમાં ઉપસ્થિતોને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી કે બે હજાર ચૌદ પછી દેશમાં રજૂ કરવામાં આવેલા તમામ અંદાજપત્ર વર્તમાન સમયમાં આપણે જેનો સામનો કરી રહ્યા છે એવા પડકારોનો ઉકેલો શોધવા ઉપરાંત નવા યુગના સુધારાને પણ આગળ ધપાવે છે કેન્દ્ર સરકારે બે ત્રીસ સુધીમાં ચાલીસ ટકા રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નક્કી કર્યું છે જે માટે મોદીએ હરિત વિકાસ અને ઉર્જા ટ્રાન્સમિશન માટે ત્રણ આધાર સ્તંભોની રૂપરેખા જણાવી હતી જેમાં સૌથી પહેલા તો અક્ષય ઊર્જાનું ઉત્પાદન વધારવું બીજું અર્થતંત્રમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઓછો કરવો અને અંતે દેશમાં ઝડપથી ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટની જાહેરાતો ભવિષ્યની પેઢીઓ માટે પાયો નાખે છે અને તેમના માટે માર્ગ મોકળો કરે છે ભારત ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વૈશ્વિક ખેલાડી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેથી આજે હું ઉર્જા જગતના વૈશ્વિક હિત ધારકોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું બ્યુરો રિપોર્ટ